રાજ્યમાં ઓમિક્રોનના નવા વેરિયન્ટની દસ્તક સાથે આરોગ્ય વિભાગ ફરી સક્રિય બન્યું છે. જિલ્લામાં હાલ કોરોનાનો એક પણ એક્ટિવ કેસ નથી, છતાં સાવચેતીના ભાગરૂપે સરકાર દ્વારા બુધવારે સમગ્ર રાજ્યમાં આરોગ્ય વિભાગ અને હોસ્પિટલોને એલર્ટ રહેવાની સૂચના આપી હતી. ત્યારે કોરોના દરમિયાન ધમધમતી રહેલી ધારપુર સિવિલ કોવિડ હોસ્પિટલમાં હાલની હોસ્પિટલમાં પર્યાપ્ત સુવિધા છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. હાલની સ્થિતિમાં 15 બેડની સુવિધા ઉપલબ્ધ છે, વધુ બેડ ઉપલબ્ધ કરાશે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા બુધવારે ઓનલાઈન બેઠક યોજવામાં આવી હતી, જેમાં ધારપુર મેડિકલ કોલેજના ડીન ડોક્ટર હાર્દિક શાહ, હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પારુલ શર્મા અને RMO હિતેશ ગોસાઈ જોડાયા હતા. ડોક્ટર ગોસાઈએ જણાવ્યું કે હાલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 15 બેડની સુવિધા ઉપલબ્ધ છે, વધુ 50-60ની સુવિધા કરવામાં આવશે. ઓક્સિજન અને વેન્ટિલેટરની બધી સ્થિતિ સારી છે. ઓક્સિજનમાં 13,000 લીટરની ક્ષમતાની ટાંકી ઉપરાંત હવામાંથી ઓક્સિજન ઉત્પન્ન કરવા માટેના 1,000 અને 500 લીટર પર મિનિટના 2 મશીન ઉપલબ્ધ અને કાર્યરત છે. હાલના સ્ટાફ પૈકી 2 સ્પેશિયાલિસ્ટ, 4 ડોક્ટર અને 15 જેટલા નર્સિંગ સ્ટાફની વ્યવસ્થા કરાશે. 2 માસ અગાઉ કોરોનાનો કેસ નોંધાયો હતો. આરોગ્ય વિભાગ દ્વારા કોરોના ઇન્ચાર્જ ડોક્ટર નરેશ ગર્ગના જણાવ્યા અનુસાર હાલમાં દરરોજ 400 આસપાસ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. જો કે છેલ્લા 2 માસથી પોઝિટિવ કેસ મળ્યો નથી, જ્યારે 2-4 દિવસથી વેક્સિનનો સ્ટોક ખલાસ થઈ જતાં હાલમાં વેક્સિન આપવાની કામગીરી બંધ છે. જિલ્લામાં છેલ્લે 6 ઓક્ટોબરના રોજ 1 પોઝિટિવ કેસ આવ્યો હતો. 92% લોકોએ પ્રથમ ડોઝ, 99% બીજો ડોઝ, 90% લોકોએ બુસ્ટર ડોઝ લીધો છે. પાટણ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું કે બુસ્ટર ડોઝમાં 90% જેટલા લોકોને આવરી લેવાયા છે. જિલ્લામાં હાલમાં વેક્સિન ન હોવાથી વેક્સિનેશન કામગીરી બંધ છે. ધારપુર મેડિકલ કોલેજ કોવિડ લેબ આશીર્વાદરૂપ બની હતી, જ્યાં હાલમાં દરરોજ 60-70 જેટલા ટેસ્ટિંગ થઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોલેજના એકમાત્ર બાયોલોજીસ્ટ અને લેબ શરૂ કરીને કોરોના દરમિયાન કામગીરી કરનાર ડોક્ટર વિપુલ ખખરની બદલી પોરબંદર કરી છે. તેમની જગ્યાએ અમદાવાદ બીજે મેડિકલ હોસ્પિટલથી ડેપ્યુટેશન પર બાયોલોજીસ્ટ મુકાયા છે. અહીં કાયમી બાયોલોજીસ્ટ મૂકવાની જરૂર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આમ ચોથી લહેરને ઊંચી વળવા ધારપુર મેડિકલ કોલેજની ટીમ સજ્જ બની છે અને તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મેં ડૉક્ટર પારુલ શર્મા, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ GMERS મેડિકલ હોસ્પિટલ બોલું છું. બીજી ઓર ત્રીજી લહેર કે મુકાબલે ચોથી લહેર કોવિડ કા જિસકા હમ લગા રહે અંદાજા કે શાયદ આ સકતી હૈ ઉસકી પ્રિપેરડનેસ માટે હમારે પાસ સારી સુવિધા ઉપલબ્ધ હૈ. ઓક્સિજન કી બાત કી જાય તો હમારે પાસ એક બડા લિક્વિડ ઓક્સિજન ટેન્ક જો કી 13 કિલોલીટર કેપેસિટી કા હૈ વો ઉપલબ્ધ હૈ. ઇસકે અલાવા 2 PSA પ્લાન્ટ अब हमारे पास उपलब्ध हैं, जो कि 1,000 और 500 लीटर पर मिनट पे ऑक्सीजन सप्लाई करते हैं. अपने पास ऑक्सीजन सिलेंडर्स 150 की मात्रा में उपलब्ध हैं. हमारा अस्पताल 650 बेडेड है, 650 बेडेड हैं, जिसमें से 550 बेड्स पे ऑक्सीजन सप्लाई मौजूद है, ऑक्सीजन बेड्स हैं वो. हमारा फीवर क्लिनिक यहाँ पे डेली चलता है, जिसमें कोविड और H1N1 का स्क्रीनिंग चालू है. तो वहाँ पे अपना नर्सिंग स्टाफ और डॉक्टर्स उपलब्ध रहता है. अपने पास RT-PCR लैब है, अगर कोई भी सैम्पलिंग करनी है कोविड माटे तो उसके लिए पूरी व्यवस्था, पूरा लैब अपना तैयार है और वहाँ पे टेक्नीशियन और डॉक्टर्स भी अवेलेबल हैं. इसके अलावा हमारे पास वेंटिलेटर्स की बात की जाए तो 250 करीब वेंटिलेटर्स हैं, जिसमें एडल्ट, पीडियाट्रिक और न्यूनेटल वेंटिलेटर्स उपलब्ध हैं. हमारे पास लॉजिस्टिक्स में PPE किट्स, N95 मास्क, AAA मास्क भी पर्याप्त मात्रा में अभी उपलब्ध हैं. इसके अलावा दवाइयाँ जो हैं उसका सप्लाई हमारे पास इंजेक्शंस, स्टेरॉइड इंजेक्शंस हुए, बाकी एंटीकोगुलेंट्स इंजेक्शन हुए, इम्यूनोमॉड्यूलेटर्स हुए, और बाकी तमाम दवाइयाँ जो है अपनी गवर्नमेंट सप्लाई जो GMSCL सप्लाई है उससे अपने पास आने वाली है. तो अपने पास लॉजिस्टिक्स का भी कोई इशू नहीं रहेगा और हम चौथी वेव का सामना दूसरी और जो तीसरी लहर आई थी उससे भी बेटर तरीके से कर पाएंगे. अपने पास सारे ही ट्रीटमेंट प्रोटोकॉल्स जो हैं वो भी अवेलेबल हैं. इन्फेक्शन कंट्रोल के भी अपने पास ट्रीटमेंट, स्टैंडर्ड ट्रीटमेंट प्रोटोकॉल्स भी अवेलेबल हैं.